जय श्री स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान अने एमनी देश विदेशनी विविध शाखा संस्थाओनी अंदर भारतीय संस्कृतिनु जतन प्रवर्तन अने वैदिक परंपरा सुचारू रीते जळवाई रहे एना माटे भारतनी आज़ादीना उदय काले एटले आजथी 72 वर्ष पहला स्वामीनारायण संप्रदाय में सौथी प्रथम श्री स्वामीनारायण गुरुकुल राजकोटनी स्थापना शास्त्रीजी महाराज श्री धर्मजीवनदासजी स्वामीए करी। ये महापुरुषना हृदयनी एक विशाल अने उदार भावना हती के सुसंस्कृत समाज निर्माण थाय, चारित्रवान नागरिको तैयार थाय, माता पितानी सेवा करनारा श्रेष्ठ नागरिको तैयार थाय, शिक्षण सारू मळे साथे संस्कार पण जळवाई रहे एवी एक उदार भावना थी राजकोट गुरुकुलनी शुरुआत थई। आजे देश विदेशनी अंदर 32 संस्थाओना माध्यमथी 27,000 थी वधारे विद्यार्थीओ गुरुकुलनी अंदर रही संस्कार साथेनुं शिक्षण मेळवे छे। आजे 72 वर्षना समयकाळ दरमियान 1,15,000 થી વધારે વિદ્યાર્થીઓ ગુરુકુલમાંથી અભ્યાસ કરીને દેશ વિદેશની અંદર સ્થાયી થયા છે। ગુરુકુલમાંથી મેળવેલા સંસ્કારોને જીવનમાં જાળવા એનું પ્રવર્તન કર્યું, હજારો આત્માઓને લોકોને એ ઉપયોગી થયા, સાથોસાથ એ પરંપરા વિસ્તૃત રૂપે વિશ્વના ફલક ઉપર વિસ્તરતી રહે એના માટે ગુરુકુલની અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ ચાલે છે। ત્યારે આજે વિશેષ રૂપમાં રાજકોટ ગુરુકુલની મુલાકાતે અમેરિકા, યુએસએ, કેલિફોર્નિયાથી પરમ આદરણીય શ્રી પ્રમોદભાઈ મિસ્ત્રી સાથે એમના સાથી મિત્રો રાજકોટ ગુરુકુલ અને એમની શાખા સંસ્થાઓની વિઝિટે પધારેલા। 2 વર્ષ પહેલાં તેઓની સાથે વાત થયેલી, સમગ્ર કેલિફોર્નિયા ગુજરાતી સમાજના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જેઓ સેવા કરે છે એવા પ્રમોદભાઈ મિસ્ત્રીના હૃદયની એક ભાવના કે આપણે વર્ષોથી અમેરિકામાં સ્થિર થયા છીએ પણ માદરે વતન ભારતીય સંસ્કૃતિ પાછળનું યુવા ધન એને આપણે કંઈક ઉપયોગી થઈએ, એમની સેવા કરીએ, એમને મદદરૂપ થઈએ એવી તેઓ ભાવના સેવી રહ્યા હતા। ગુરુકુલનું વાતાવરણ, સંસ્કારયુક્ત બાળકોનું જીવન ઘડતર, સંતોની નિસ્વાર્થ સેવા ભાવના, સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક અનેકવિધ સેવા પ્રવૃત્તિઓના માધ્યમથી આજે ગુજરાત અને પરપ્રાંતની અંદર પણ જે ગુરુકુલ દ્વારા સેવાઓ નિસ્વાર્થ ભાવે કરવામાં આવે છે એ સમાજની અંદર 1 રૂપિયાનું દાન આવેલું હોય તો 1.25 રૂપિયાનો 1.5 રૂપિયો વળતર રૂપે સમાજને પાછો મળે છે એવી એ ભાવનાથી આ સેવા કાર્ય જોઈ અને તેઓના હૃદયની અંદર એવી ભાવના થઈ કે આપણે પણ આવા કંઈક દેશહિતના સેવા કાર્યની અંદર બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે કંઈક નિમિત્ત બનીએ અને તેઓ શ્રીએ ગુરુકુલોની મુલાકાત લીધી, એમાં ખાસ કરીને વિશેષ રૂપમાં ગુરુકુલ સંસ્થાની અંદર જરૂરિયાતના ભાગરૂપે બાળકોના જીવનની અંદર સારું શિક્ષણ મળે, સારા સંસ્કારો મળે અને સાથોસાથ એ બાળકો સ્પોર્ટની અંદર, રમતગમતની અંદર, આઉટડોર અને ઇન્ડોરની વિવિધ પ્રકારની ગેમ્સની અંદર પણ વિદ્યાર્થીઓ આગળ વધે, એને સારામાં સારું ગુરુકુલની અંદર શિક્ષણ મળે, એ અંગેના સ્પોર્ટ ગ્રાઉન્ડ હોય, અન્ય સ્પોર્ટ એક્ટિવિટીઝ હોય, એ તમામ સુવિધાઓ સમયને અનુરૂપ જો બાળકોને આપવામાં આવે તો એ બાળકોની અંદર પડેલી અમાપ અને અફાટ શક્તિઓ બહાર આવી શકે અને એક વખત એ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય બની શકે એવી ભાવનાથી જે જે સંસ્થાઓની અંદર આવી જરૂરિયાતો છે એ તમામ સંસ્થાઓની અંદર જો
આ પ્રોવાઈડ કરવામાં આવે તો એ બહુ મોટું સેવા કાર્ય થઈ શકે એમ છે. પ્રમોદભાઈ મિસ્ત્રી વગેરે ભાઈઓએ એ અંગેની વિચારણા કરી અને આ કાર્યમાં કેમ મદદરૂપ થઈ શકાય એના માટે વિદેશના જે જે એમની સાથે સમાજની સાથે જોડાયેલા ભાવિકો છે એમને જાણ કરી અને જે કાંઈ યથાશક્તિ ડોનેશન આવે એની ડોનેશનના માધ્યમથી ગુરુકુલની અંદર આવી એક સ્પોર્ટ એક્ટિવિટી શરૂ કરવામાં આવે, એના દ્વારા બાળકોને સરસ મજાનું એક સ્પોર્ટનું શિક્ષણ આપવામાં આવે અને સાથે વિશેષ ગુરુકુલની સેવા પ્રવૃત્તિઓનો વ્યાપ વધી શકે એના માટે તેઓ રાત્રિ દિવસ મહેનત કરે છે. અને જે કાંઈ સેવા કાર્ય થાય અને ભવિષ્યમાં અન્ય સ્કૂલોની અંદર પણ આ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવે ત્યારે એમની ભાવના એવી છે કે ગુરુકુલના સંતો અને કાર્યકર્તાઓની દેખરેખ નીચે જ તમામ એ લોકોનું સર્વેક્ષણ કર્યા પછી એ લોકોને એ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે અને આપ્યા પછી પણ સુંદર રીતે એ કાર્ય ચાલે એના રિપોર્ટ સમય સમય ઉપર મેળવતા રહે, એની તપાસ થતી રહે, એ પણ ગુરુકુલના માધ્યમથી જ એ કાર્ય સારા એ ભારત દેશની અંદર થતું રહે એવી તેઓની ભાવના છે. સારામાં સારા સ્પોર્ટ કોચ હોય તો એ અમેરિકાથી બોલાવી અને બાળકોને અને અહીંના શિક્ષકોને ટ્રેન કરે અને એ ટ્રેન થયેલા એક્સપર્ટ એ બાળકોને શીખવાડે અને બાળકો સ્પોર્ટની અંદર પણ આગળ વધે. સાથે અમેરિકાની અંદર બોર્ન થયેલા જે કોઈ બાળકો છે એમને ભારતીય સંસ્કૃતિનું શિક્ષણ અને સંસ્કાર મળે, ગુરુકુલનું એટમોસ્ફિયર અને વાતાવરણ મળે એ હેતુ માટે ત્યાંના બાળકોને પણ વેકેશનના સમયની અંદર ગુરુકુલમાં 2 વીક 3 વીક 4 વીક સુધી રહેવાનું અને સાથે ગુજરાતની વિવિધ દર્શનીય સ્થળોની ટૂર કરવાનું આયોજન થાય. બાળકો 10-15 દિવસ અહીં ગુરુકુલમાં રહી અને સવારથી સાંજ સુધીની તમામ આપણી સંસ્કૃતિની એક્ટિવિટીમાં પ્રવૃત્તિમાં અને કંઈક વિશેષ રૂપે એના જીવનની અંદર આપણી મૂળ ભારતીય ધરોહરનું જ્ઞાન જળવાઈ રહે અને શીખવા મળે એ માટે અમેરિકાના બાળકોને પણ ઇન્ડિયા બોલાવી અને આપણી ગુરુકુલની જુદી જુદી સંસ્થાઓની અંદર સમયે સમયે રાખી અને આવા પ્રકારનું એક શિક્ષણ આપવામાં આવે તો એ પણ એક સરસ સમાજનું એક સારું કાર્ય થશે. વિદેશની અંદર રહેલા બાળકો એમને પણ આપણી સંસ્કૃતિનો પરિચય થશે. કૌટુંબિક ભાવના, માતૃપિતૃ ભક્તિ અને આપણી આધ્યાત્મિક ધરોહર હિન્દુ સંસ્કૃતિના મૂલ્યો એનું ગૌરવ એમના જીવનમાં કાયમને માટે પ્રસ્થાપિત થાય એવા એક શુભ હેતુથી આજે પ્રમોદભાઈ મિસ્ત્રી અને અન્ય બીજા જે કોઈ સાથી સહકારી કાર્યકરો છે એ બધા જ આ અંગે કંઈક વિશેષ પોતે સેવા યોગદાન કરી અને આ કાર્ય કરે. અપેક્ષા એવી રાખીએ છીએ કે છેલ્લા 1.5-2 વર્ષની અંદર ગુરુકુલની અંદર આ જે કાંઈ સ્પોર્ટ એક્ટિવિટી શરૂ કરવાની છે એ અંગેની કાર્યવાહી સત્વરે થાય તો વિશેષ જાજા બાળકોને યુવાનોને આનો લાભ મળી શકે અને ભવિષ્યના એક સારામાં સારા પ્લેયર તૈયાર થઈ અને ભારત દેશનું નામ રોશન કરે, પરિવારનું, કુટુંબનું અને સારા એ સમાજનું ગૌરવ વધારે એવા બાળકો તૈયાર થાય અને એના જીવનની અંદર સંસ્કાર સંસ્કૃતિ મૂલ્યો જળવાઈ રહે એ માટે પણ અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ ગુરુકુલમાં થતી હોય છે તો એ થતી રહે એટલે સમયને અનુરૂપ આવી બધી સેવાઓમાં જે કોઈ સહયોગી બનશે તો આખરે ભારતીય હિન્દુ સંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિની પાયાની સેવા ગણાશે. કારણ કે ચારિત્રવાન અને સંસ્કારી નાગરિકો એ જ સાચા અર્થમાં રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિ હોય છે. ગૃહસ્થોને માટે કરોડો રૂપિયાની સંપત્તિ એ સંપત્તિ નથી, પણ સંસ્કારયુક્ત સંતાનો એ ગૃહસ્થની સાચી સંપત્તિ છે. ત્યારે ગુરુકુલ આજે એ સદગ્રહસ્થોની સંપત્તિ સાચી સંપત્તિનું જતન કરવા માટે સંતો 250 જેટલા રાત્રિ દિવસ પ્રયત્નશીલ છે. પરમ પૂજ્ય ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞાથી આજે દેશ વિદેશની 42 જેટલી શાખા સંસ્થાઓની અંદર સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક સેવા પ્રવૃત્તિઓ થાય છે. એમાં વિશેષ કરીને બાળકો અને યુવાનોને સુસંસ્કૃત બનાવી, સુશિક્ષિત બનાવી અને એક આદર્શ નાગરિક તરીકે વિશ્વના ફલક ઉપર મૂકવા માટે ગુરુકુલ પ્રવૃત્ત છે. ત્યારે આ ભાઈઓ બધા સાથે મળી અને ગુરુકુલની સેવા પ્રવૃત્તિઓને વધુ કંઈક સાથ સહયોગ આપી અને સમયને અનુરૂપ એ કાર્ય કરવા માટેનો સંકલ્પ દાખવે છે
એમાં હર કોઈ સેવા કરનારા હશે, દાન આપનારા હશે, તો એ સર્વની એક રૂપિયાની સેવા આવેલી હશે તો સવાર અને 1.5 રૂપિયો થઈ અને સમાજને એને વળતર રૂપે મળશે, અનેકના આશીર્વાદ મળશે. પરમાત્માની પરમ કૃપા જે કોઈ આ સેવા કરનારા છે એની ઉપર સદાયને માટે વરસતી રહેશે. ભગવાન સ્વામિનારાયણ સર્વનું સર્વ રીતે મંગલ વિસ્તારે, એટલી વાત સાથે વિરમું છું. જય શ્રી સ્વામિનારાયણ.